નમસ્કાર, સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. તળાજાના ઝડપી વિકાસ માટે જરૂરી છે રોરો ફેરીનું જોડાણ. ઘોઘા તળાજા વચ્ચે એસટી બસ સુવિધા પણ ફાળવવી જોઈએ. ભાવનગરમાં આ ચોમાસામાં કુલ વરસાદ 52.56% થયો. ટકાવારીની દ્રષ્ટિએ ઘારિયાધારમાં સર્વાધિક 83.66% વરસાદ. ધોરણ 1-5ના બાળકો માટે બાળમેળાનું કરાયેલું આયોજન. ધોરણ 6-8ના બાળકો માટે જીવન કૌશલ્યલક્ષી બાળમેળાનું આયોજન 3 ઓગસ્ટ અને શનિવારે. કચ્છવાસીઓનું દર્દ અને તકલીફ સાંભળશે સરકાર. સ્મૃતિવન પર્યટન નહીં, ભૂકંપમાં જીવ ગુમાવનારા સ્વજનોની યાદો છે એ જોવા પણ કચ્છવાસીઓ પાસેથી પૈસા વસૂલાય છે. ચરોતરમાં 3 દિવસ ભારે વરસાદની સંભાવના. 29 જુલાઈ સુધીમાં લો પ્રેશરને પગલે વાદળછાયું વાતાવરણ રહેશે. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિદેશી કંપનીઓ તેમના વેપારના વિસ્તરણ કરી રહી છે. ઉપરાંત વર્ષ 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાય તે માટે દાવેદારી નોંધાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં ચાઇનીઝ, ફ્રેન્ચ, સ્પેનિશ, જાપાનીઝ, જર્મન સહિતની વિવિધ વિદેશી ભાષાઓના જાણકાર નિષ્ણાંતોની માંગ ઊભી થશે. તાજેતરમાં જ બજેટ 2024-25માં સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી સરકાર દ્વારા ઘટાડવામાં આવી છે. આ જાહેરાત બાદ સોના ચાંદીના વેપારીઓ ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડા સાથે સોના ચાંદીના છેલ્લા 2 દિવસથી ભાવ પણ ઘટ્યા છે, જેના કારણે ખરીદી પણ વધી છે. ખાસ કરીને ભાવ ઘટતાની સાથે માર્કેટમાં 1 ગ્રામની ઘીમણીની અછત થઈ છે. જામનગરની જીવાદોરી સમાન અને શહેરને પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળી રહ્યો છે. શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે શહેરવાસીઓ જો કોઈ જળાશય પર સીધી નજર હોય તો રણજીત સાગર ડેમ પર છે, કારણ કે તે માત્ર જામનગરનો જળ સ્ત્રોત નથી પરંતુ જામનગર શહેરના સહેલાણીઓનું ફેવરિટ હરવા ફરવાનું સ્થળ પણ છે. બીજી તરફ નજર કરીએ તો ગુજરાત રાજ્યના 14,445 ગ્રામ પંચાયત વિસ્તારના ખેડૂતોને આવરી લેવાય એ રીતે રાજ્યભરમાં ગ્રામીણ કક્ષાએ નિઃશુલ્ક તાલીમ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ગામડાઓ માટે 10-10 ગામોના એક એવા 1474 તેમજ ક્લસ્ટર્સ બનાવાયા છે. 10 ગામ પૈકીના જ કોઈ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા નિપુણ ખેડૂત કે જેને રાજ્ય સરકારે વિશેષ તાલીમ આપીને માસ્ટર ટ્રેનર બનાવ્યા છે. જામનગર જિલ્લાના મુખ્ય ગણાતા મગફળીના પાકમાં મૂંડાનો રોગ આવતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. જામનગર જિલ્લાના 6 તાલુકાના 31 ગામમાં અને કલ્યાણપુર પંથકમાં મગફળીના પાકમાં વ્યાપક રોગચાળાની ફરિયાદ ઉઠી છે. ચોમાસામાં અનુકૂળ વાતાવરણના કારણે આ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાત મગફળીના છોડવાના મૂળ કાપી નાખતા પાક નિષ્ફળ જાય છે. દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં પડેલા ભારે વરસાદના પગલે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવા નિર્ણય લીધો હતો, ત્યારે અમદાવાદ, આણંદ મેમુ, હાવડા એક્સપ્રેસ સહિત જુદી જુદી ટ્રેનો રદ કરાતા હજારો મુસાફરો હાલાકીનો ભોગ બન્યા હતા. સમગ્ર ગુજરાત સહિત કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને કારણે નવસારી, તાપી અને સુરત રેલવે લાઇન પર વરસાદી પાણીની અસર વર્તાય છે. બીજી તરફ વાત કરીએ તો આણંદ શહેરમાં ગાયોને રખડતી હાલતમાં છોડી દેવાતા માર્ગ પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા હોવાની ફરિયાદોના પગલે આણંદ પાલિકાએ પોલીસ બંદોબસ્ત મળતા બીજા દિવસે 7 જેટલી ગાયો પકડીને પાંજરી પૂરી હતી. આણંદમાં સર્વે મુજબ 10,000થી વધુ ગાયો હોવાની સંભાવના છે, ત્યારે શહેરના ગણેશ ચોકડી, બોરસદ ચોકડી, 100 ફૂટનો રોડ, 80 ફૂટના પર ગાયો રખડતી હાલતમાં છોડી દેવામાં આવે છે. આણંદ કૃષિ હવામાન વિભાગ દ્વારા તારીખ 27-29 જુલાઈ સુધીમાં લો પ્રેશરને પગલે વાદળછાયું વાતાવરણ રહેશે. આણંદ ખેડા જિલ્લાના કેટલાક તાલુકામાં જ્યાં વાદળો સ્થિર થશે ત્યાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે 30 જુલાઈના રોજ સ્થાનિક લો પ્રેશર સાથે MP તરફથી આવી રહેલ સિસ્ટમ ટકરાતા આણંદ ખેડા જિલ્લાના કેટલાક તાલુકામાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે.
આ કોઈ પર્યટન સ્થળ નહીં, અમારા સ્વજનોની યાદો છે. કચ્છવાસીઓની આ વાત સરકારે સાંભળવી જ પડશે. એક તો ભૂકંપના પ્રકોપમાં સ્વજનોને ગુમાવ્યા અને ભૂકંપની ભોગ બનેલા સ્વજનોની યાદગીરીમાં બનેલા સ્મૃતિવનને જોવા પણ પૈસા ચૂકવવાના આ લાગણી છે, આક્રોશ છે. ગુમાવેલા સ્વજનોની યાદ અને એમની યાદગીરી પર ચૂકવાતી રકમ પર આક્રોશ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બેગલેસ દિવસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં જીવનલક્ષી કૌશલ્યોની ખેલવાણી થાય તે હેતુથી બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં યોજાય છે. શનિવારે ધોરણ 1-5ના બાળકો માટે બાળમેળા અને ધોરણ 6-8ના બાળકો માટે જીવન કૌશલ્યલક્ષી બાળમેળાનું આયોજન 3 ઓગસ્ટ અને શનિવારે કરાશે. સમગ્ર રાજ્યકક્ષાએ આ આયોજન થશે. તાજેતરમાં ગોહિલવાડ પંથકમાં ક્યાંય ભારે કે અતિ ભારે વરસાદ ન વરસતા જિલ્લામાં આજ સુધીમાં કુલ વરસાદ 52.56% થયો છે. જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ 624 મિમી છે, તેની સામે આજ સુધીમાં 328 મિમી એટલે કે 52.56% વરસાદ વરસી ગયો છે. ભાવનગર જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ ગારિયાધાર તાલુકામાં 83.66% વરસાદ થઈ ગયો છે. તળાજા તાલુકાના લોકોને સુરત અને દક્ષિણ ગુજરાત સાથે છે કાયમી નાતો, હોય તળાજાને રોરો ફેરીનું જોડાણ માટે પ્રબળ માંગ છે. જો તળાજા તાલુકાને રોરો ફેરી સુવિધા મળે તો તળાજાનો વિકાસ થાય તેમ છે. તળાજાના દરેક ગામોને ફેરી પરિવહન સેવાની કનેક્ટિવિટી પોતાના વિસ્તારથી મળે તે માટે ઘોઘા તળાજા વચ્ચે એસટી બસ સુવિધા પણ ફાળવવી જોઈએ. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.